દાહોદના ઇન્ડોર અમદાવાદ નેશનલ હાઈવે ઉપર આજે વહેલી સવારે 4 કલાકે અમદાવાદ બાજુથી ઇન્ડોર તરફ જતી આઈસર ટ્રાવેલ્સ અને ટેન્કર વચ્ચે સર્જાયો હતો ટ્રિપલ અકસ્માત, જેમાં એક યુવાનનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું અને એક યુવાન ઘાયલ થયો હતો. દાહોદ નજીક નેશનલ હાઈવે ઉપર આવેલ કારીતરાય ગામમાં સતી તોરલ હોટલ નજીક ઇન્દોર તરફ જતી આઈસર ટ્રક, જેનો નંબર GJ06AZ2403 નો ડ્રાઈવર આઈસર ગાડીને ગફલત રીતે હંકારી જઈ રહ્યો હતો અને રસ્તા વચ્ચે ડિવાઈડરની સાઈડમાં અચાનક રોકી દેતા અને તે જ સમયમાં પાસેથી આવતી લક્ઝરી બસ, જેનો નંબર GJ14W0151, તે લક્ઝરી બસ આગળ વાલી આઈસર ટ્રક સાથે ધડાકા ભેર ટક્કર મારતા લક્ઝરી બસનો ક્લીનર દેખવા માટે ઉતર્યો હતો. તે જ સમયે પાછળ આવતા ટેન્કરે ધડાકા ભેર લક્ઝરી બસને પાછળથી ટક્કર મારતા લક્ઝરી બસનો ક્લીનર સંદીપભાઈ કુલસિંગભાઈ વસુન્યા આઈસર અને લક્ઝરી વચ્ચે ફસાઈ જતા ક્લીનરનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું અને ટેન્કરનો ડ્રાઈવર લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચે ફસાતા તેને ભારે મહેનત બાદ બહાર કાઢ્યો હતો અને ટેન્કરના ડ્રાઈવરને 108 બોલાવી દાહોદના સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને ઘટનાની જાણ દાહોદ તાલુકા પોલીસના થતા તાલુકા પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને ત્રણેય વાહનો પોલીસ સ્ટેશન લાવી આઈસર ચાલક વિરુદ્ધ ગફલત રીતે હંકારી અને રોડની રાઈટ સાઈડમાં ઉભી રાખી અકસ્માત કરી લક્ઝરી બસના ક્લીનરનું મોત નિપજાવી અને અન્ય એક યુવકને ગંભીર રીતે ઘાયલ કરવાના ગુનામાં તાલુકા પોલીસે આઈસર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. નઈ મુંડા, ZSTV, દાહોદ.